ખ્રિસ્તી સુમાપ સરણ પ્રેમ સલામ આજે લેન્ટ નો ચોત્રીસ દિવસ અને નિયુક્ત શાસ્ત્ર પાઠ છે લુકને લખેલ સુવાર્તા તેનો ત્રેવીસ અધ્યાય એક થી પાંચ વચન ત્યારબાદ ત્રેવીસ થી પચીસ વચન પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે તે પછી તેઓનો આખો સમુદાય ઊઠીને તેમને પિલાતની પાસે લઈ ગયો તેઓ તેમના પર એવું તોહમત મૂકવા લાગ્યા અમને એવું માલુમ પડ્યું છે કે આ માણસ અમારા લોકોને ભુલાવે છે ને કૈસારને ખંડણી આપવાની મના કરે છે અને હું પોતે ખ્રિસ્ત રાજા છું એમ કહે છે પિલાતે તેમને પૂછ્યું શું તું યહૂદીઓનો રાજા છે તેમણે તેને ઉત્તર આપ્યો કે તમે કહો છો પિલાતે મુખ્ય યાજકોને તથા લોકોને કહ્યું આ માણસમાં મને કઈ અપરાધ જણાતો નથી પણ તેઓએ વિશેષ આગ્રહથી કહ્યું ગલીલથી માંડીને અહીં સુધી આખા યહૂદીયામાં તે બોધ કરીને લોકોને ઉશ્કેરે છે તેરમી કલમ થી આગળ પિલાતે મુખ્ય યાજકોને તથા અધિકારીઓને તથા લોકોને એકત્ર કર્યા અને બોલાવીને કહ્યું આ માણસ લોકોને ભુલાવે છે એવું કહીને તમે તેને મારી પાસે લાવ્યા છો પણ મેં તમારી આગળ તેની તપાસ કર્યા છતાં જે વાતોનું તમે તેના પર તોહમત મૂકોશો તે સંબંધી કંઈ પણ અપરાધ આ માણસમાં મને જણાયો નથી તેમજ હેરોદને પણ જણાયો નથી કેમ કે તેમણે તેને અમારી પાસે પાછો મોકલ્યો મરણ દંડને યોગ્ય તેને કંઈ કર્યું નથી માટે હું તેને કંઈક શિક્ષા કરીને છોડી દઈશ હવે તે પર્વ પર તેને તેઓને માટે કોઈ એકને છોડી મૂકવો પડતો હતો પણ તેઓએ સામટો મોટો ઘાંટો પાડીને કહ્યું એને લઈ જાઓ અને બારાબસને અમારે માટે છોડી દો એને તો શહેરમાં કંઈ તોફાન તથા હત્યા કર્યાને લીધે બંદીખાનામાં નાખવામાં આવ્યો હતો ત્યારે ઈસુને છોડવાની ઈચ્છા રાખીને પિલાત ફરીથી તેઓની સાથે બોલ્યો પણ તેઓએ પોકારીને કહ્યું એને વધસ્તંભે જડાવો વધસ્તંભે જડાવો તેણે ત્રીજી વાર તેઓને પૂછ્યું શા માટે તેણે શું ગુંડું કર્યું છે તેનામાં મરણદંડ યોગ્ય મને કંઈ જણાયું નથી માટે હું તને હું તેને શિક્ષા કરીને છોડી દઈશ પણ તેઓએ મોટેથી બોલાવીને દુરાગ્રહથી માંગણી કરી એને વધસ્તંભે જડાવો તેઓના ઘાટા આખરે ફાવ્યા તેઓના માગ્યા પ્રમાણે કરવાનો પિલાતે તે હુકમ કર્યો તોફાન અને ખૂન કર્યાને લીધે જે માણસને બંદીખાનામાં નાખવામાં આવ્યો હતો અને જેની તેઓએ માંગણી કરી હતી તેને તેણે છોડી દીધો પણ ઈસુને તેણે તેઓની ઈચ્છાને સ્વાધીન કર્યા આ પ્રભુનું વચન છે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક અને સોશિયલ મીડિયાના જમાનામાં તમે જીવીએ છીએ અને ઘણા બધા એવા પાત્રોને હું તમે જાણીએ છીએ ઓળખીએ છીએ કે જેઓનું જે ફેમ છે એ બહુ શોર્ટ લિવડ હતું એમણે કંઈક અલગ કર્યું અને એના માટે લોકોએ તેમની સરાહના કરી અને સરાહના કર્યા પછી થોડા જ સમયની અંદર તેઓ એ એમનું ફેમ બધું ગુમાવી દીધું અને તેઓ પછી હતા ન હતા થઈ ગયા ફિફ્ટીન મિનિટ્સ ઓફ ફેમ એવો એક ફ્રેઝ તેવા લોકોને માટે વાપરવામાં આવે છે પિલાત કે જે યહુદીયા પ્રાંતનો ગવર્નર હતો અને એ ગવર્નર તરીકે તેને જો પ્રસિદ્ધ થવાની તેની જો ઈચ્છા હોત તો તેની પ્રસિદ્ધ થવાની ઈચ્છા ક્યાંક કોઈક અંશે મને તમને પૂરી થતી દેખાય છે કારણ કે દર રવિવારે જ્યારે હું ને તમે એ નિકયાનું વિશ્વાસનામું હોય અથવા પ્રેરિતોનું વિશ્વાસનામું હોય આપણે કહીએ છીએ કે પોંતિયુસ પિલાતની હુકુમતમાં તેણે દુઃખ ભોગવ્યું પોંતુસ પિલાતની હુકુમતમાં તેણે એટલે ઈસુએ દુઃખ ભોગવ્યું િટી ઇન ફેમસ એ પિલાત ત્યાં ગાડી બનતો મનને તમને દેખાય છે આપણે અગાઉ જોયું કે મુખ્ય યાજકો ફરોશીઓ અને યહુદીના યહૂદીઓના આગેવાનો તેઓ ઈસુને પકડી પાડવાને માટે એ યરુશાલેમમાં તેમના પ્રવેશ બાદ એ પ્રયત્નો પર પ્રયત્નો કરી રહ્યા હતા પણ તેઓ ઈશુને પકડી શકતા નહોતા માટે તેઓ મુખ્ય યાજકની કચેરીમાં એકત્ર બનીને ષડયંત્ર કરવાનો પ્રયત્ન કરે છે કપટ કરવાનો પ્રયત્ન કરે છે અને તેઓ અલગ અલગ પ્લાન્સ ડિવાઇસ કરી રહ્યા હતા કે ભાઈ પકડીશું તો કયા કયા તોહમતો કઈ કઈ તોહમતો એની પર મૂકીશું અને એટલામાં તેમને બકરો મળી જાય છે યહુદા એશકાર્યોત નામનો જે પોતે કપાવવા માટે તેમની પાસે આવે છે અને યહુદા એસ્કાર્યોતની સાથે પૈસાનું ડીલિંગ કરીને તેઓ પછી ગેટસેમની વાડીની અંદર એ યહુદા યુદા ઇશ્કરીમાં ઈસુ ખ્રિસ્તની ધરપકડ કરે છે ધરપકડ કર્યા બાદ મેં ઈસુ ખા મશ્કરી કરે છે અને ત્યારબાદ હવે તેઓ યહુદી આગેવાનો કે જેમની પાસે પાવર્સ બહુ લિમિટેડ હતા તેઓ કોઈ પણ વ્યક્તિને મરણ દંડ આપી શકતા નહોતા અને આપણે અગાઉ જોયું છે બાવીસ માં અત્યારની શરૂઆતમાં જ કે ધે વેર ડિવાઇસિંગ અ પ્લાન ટુ કિલ જીઝસ તેઓ ઈસુને મારી નાખવા માટે એ યોજના કરી રહ્યા હતા બિકોઝ ધેર જીઝસ ઇઝ એક્ઝિસ્ટન્સ ઓન અર્થ વોઝ ક્રિએટિંગ મોર એન્ડ મોર ઇનસિક્યોરિટી તેમની પોપ્યુલારિટીને કારણે લોકો જેમની જે રીતના તેમની પાછળ ચાલતા હતા તેને કારણે આ યહૂદી આગેવાનોની અંદર ઇનસિક્યોરિટી ઊભી થઈ હતી અને તેઓ તેને કંઈ પણ કરીને મારી નાખવા માંગતા હતા પણ મારી નાખવાની શિક્ષા તેઓ આપી શકતા નહોતા ધે વેર નોટ પરમિટેડ ટુ ડુ ધેટ એન્ડ ઓનલી ધ ગવર્નર ગવર્નર વોઝ પરમિટેડ ટુ ડુ ધેટ અને માટે તેઓ અહીંયા ગાડી પિલાતની પાસે વહીસુને લઈને આવ્યા છે પિલાત એક બીજી સમયનો ગવર્નર હતો કારણ કે પાસખા પર્વ ચાલી રહ્યું હતું માટે એ જરૂરત કરતા દસ ગણી વધારે પબ્લિક એ યરૂશાલેન્ડની અંદર હતી બહુ જ ભીડ હતી બહુ જ તકલીફો અને કઈક ને કંઈક મોટી મોટી નાની મોટી નાની મોટી સમસ્યાઓ ઊભી થાય અને ગવર્નરે તેમાં અચૂક દરમિયાનગીરી કરવી પડે શાંતિ આણવાનો પ્રયત્ન કરવો પડે ઇટ મસ્ટ હેવ બીન અ વેરી હેક્ટિક ટાઈમ આપણા મંડળીની અંદર આપણા ચર્ચની અંદર કોઈ કન્વેન્શન કોઈ કાઉન્સિલ થતું હોય ત્યારે ચર્ચની પાસ્ટોરેટ કમિટી અને પાળક સાહેબની શી હાલત થાય છે ધ સેમ વે એ પિલાત જરૂર જે નાગરિકો હતા ઝેરુશલેમમાં રહેનારા તેના કરતા દસ ગણી વધારે પબ્લિક જો આવી જાય એક લાખની સામે દસ લાખ જો આવી જાય એવી પરિસ્થિતિ જયારે તે ડીલ કરી રહ્યો હતો અને એમાં બીજી એક તકલીફ અહીંયા ગાડી યહુદી આગેવાનો જ લઈને આવે છે અને ઈસુની વાત કયા કયા તોહમતો મૂકવી ઈસુ પર ત્યાં ગાડી લખેલી છે બીજી કલમની અંદર એમને એવું માલુમ પડ્યું છે કે આ માણસ અમારા લોકોને ભૂલાવે છે એટલે તોહમત નંબર એક બ્લાસ્વેમી દુર્ભાષણ કરે છે તો નંબર બે એ કૈસરને ખંડણી આપવાની મનાઈ કરે છે હી ઇઝ ટેલિંગ નો ટુ પે િસ આપણે પેલું જોયું હતું ને પ્રભુ છે કે જે કૈસરનું છે તે આપો ને જે પ્રભુનું છે તે પ્રભુને આપો દે હેવ ટ્વિસ્ટેડ ડેથ સેન્ટેન્સ અને હવે એ લોકો કહી રહ્યા છે કે કૈસરને ટેક્સ ભરવાની જ ના પાડે છે એટલે કે હી ઇઝ ગોઈંગ અગેન્સ્ટ ધ સ્ટેટ અને નંબર થ્રી તે ખ્રિસ્ત રાજા તરીકે દેટ આઈ એમ ધ કિંગ એવો દાવો કરે છે હવે અહીંયા ગાડી આ ત્રણે ત્રણ જે તોહમતો હતી એ દેશદ્રો એ ઇક્વિવેલેન્ટ તોહમતો હતી દેટ હી ઇઝ કમિટિંગ ટ્રીઝન અગેન્સ્ટ ધ ક્રાઉન કે તે દેશદ્રોહ કરી રહ્યો છે રાજદ્રોહ કરી રહ્યો છે બીજા શબ્દોમાં એ મોનાર્કીના સમયમાં રાજદ્રોહ કરી રહ્યો છે અને માટે તેઓ પિલાથ પાસે તેને લઈને આવ્યા છે કે તમે તેને મરણ દંડ આપો પણ પિલાત તમે આખો અધ્યાય વાંચો તેવીસમો અધ્યાય જે કલમ આપણે 6 થી લઈને 12 છોડી છે તે પણ તમે વાંચો ત્યાં ગાડી તમને માલુમ પડશે કે પિલાત તે જે પિલાતને ઈસુમાં કોઈ પણ પ્રકારનો અપરાધ માલુમ પડતો નથી પણ છતાં લોકો આગ્રહ કરે છે પિલાત કહે છે કે ભાઈ આ ગલીલનો છે ગલિલનો જે જે જવાબદાર વ્યક્તિ છે તે હેરોદ છે હેરોદ પાસે તેને મોકલો તેને હેરોદ પાસે લઈ જાય છે હેરોદને પણ તેનામાં કંઈ ગુનો માલુમ પડતો નથી અથવા મરણદંડ યોગ્ય એવી કોઈ એણે કોઈ ગુના કર્યો હોય એવું તેને માલુમ પડતું નથી એટલે માટે જ પિલાત વારંવાર કહે છે કે મને પણ કઈ તેનામાં એવો અપરાધ માલુમ પડ્યો નથી હેરોદને પણ મળ્યો નથી પણ હવે તમે એટલું જ આગ્રહ કરો છો ભઈ એને બીજી નાની મોટી બીજી કોઈ શિક્ષા કરીને હું છોડી દઈશ પણ લોકો ત્યાં એ મોટે છે તેઓ પોકારે છે કે છે કે તેને વધ પર્વનો સમય હતો બીજી એક ટ્રેડિશન તેમની હતી કે કોઈ ગુનેગારને છોડી દેવો અને ત્યાં ગાડી લોકો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની જગ્યાએ એક ગુનેગારને પસંદ કરે છે કે જેણે શહેરમાં તોફાન તથા હત્યા કરી હતી અને તેને કારણે તે જેલમાં હતો તેને કારણે તે શિક્ષા ભોગવી રહ્યો હતો એનું નામ હતું બારાભબાસ લોકો કહે છે કે બારાબ્બાસને છોડી દો ઈસુને વધ સ્તંભ જળાવો કેટલી ભયંકર પરિસ્થિતિ થોડા જ સમય પહેલા મેને તમે જોયું તો કેવી રીતના એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એ વિજયવંત પ્રવેશ એ અરુષાલેમમાં થાય છે ત્યારે તેઓ પોતાના લૂઘણા ખજૂરની ડાળીઓ એ વધેડાની આગળ તેઓ બિછાઈ રહ્યા હતા જે ગધેડા પર ચાલીને પ્રભુ સુખ્રિસ્ત એન્ટર કરી રહ્યા હતા અને હવે કદાચ એ જ ટોળાઓમાંના એ અમુક કોમન પીપલ એ જ ટોળું અને અહીંયા ગાડીનું ટોળું એ કહે છે હવે કે તેને સ્તંભે જળાવો તેને સ્તંભે જળાવો ખરેખરમાં જો જોવા જઈએ તો પિલાતને પણ તમે જો યોહાનની લખેલી સુવાર્તા વાંચો તો ત્યાં પિલાત અને સુખ્રિસ્ત વચ્ચે વધારે ઇન્ટેન્સ ડાયલોગ બતાવવામાં આવેલો છે પછી સુવાર્તાની અંદર પિલાતની પત્નીનું પણ વર્ણન કરવામાં આવે છે કે પિલાત કોઈ નિર્દોષ લોહીને બટ એટ એન્ડ એ પીપલ્સ પ્રેશર પીપલ પ્લીઝિંગ પ્રેશર જેને કહેવાય ને એમાં તેણે ગીવ ઇન કરી દેવું પડ્યું મેને તમે અગાઉ જોયું હતું કે પિલાત એક સેડિસ્ટ કાઇન્ડ ઓફ પર્સન પર હતો એના પણ એ પર્સનાલિટી પણ હતી પણ અહીંયા ગાડી પિલાથનું એક સારું ચિત્ર જોવા મળે છે કે એને વારંવાર તે લોકોને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આઈ એમ નોટ ફાઇન્ડિંગ એનીથીંગ વર્થ ડેથ સેન્ટેન્સ ઇન ધીસ મેન પણ લોકો એ ત્યાં ગાડી પિલાતને પોલિટિકલી પ્રેશરાઇઝ કરીને તેમને જે જજમેન્ટ જોઈતું હતું તે જજમેન્ટ તેઓ લઈ લેશે પિલાત અવારનવાર કહેવા છતાં પિલાત તો દુષ્ટ હતો સેડિસ્ટ પણ એ પિલાત જે દુષ્ટ સાડી હતો એના કરતા પણ વધારે ક્રૂર એના કરતા પણ વધારે ગંદા એના કરતા પણ વધારે ગિનોના અહીંયા આગળ યહૂદી આગેવાનો માલુમ પડે છે એ તો વિધર્મી હતો એ તો જાણતો નહોતો કે પ્રભુનો નિયમ શું છે એ તો મસીહા વિશે નહોતો જાણતો પણ અહીંયા તો આ ફરોશીયો સદુઃખીઓ શાસ્ત્રીઓ એ મસીહા વિશે જાણતા હતા જૂનો કરાર જાણતા હતા છતાં પણ તેઓ એ ઈસુને ઓળખવામાં નિષ્ફળ જાય છે મારા વાલાઓ લેટ ઓલવેઝ આપણે પણ આપણે આપણે ચેતવી જઈએ પોતાની જાતને લેટ અસ બી વેર કે હું ને તમે પણ તેમાં મારીને તમારી ગણતરી ના થાય કેમ કે આપણે નિયમ અને પ્રભુના વચનના જાણનાર છીએ નિયમ અને પ્રભુના વચનના જાણનાર હોવા છતાં હું ને તમે એ સાંસારિક દ્રષ્ટિએ ફેલ ના થઈએ દેટ ઇઝ યોર એન્ડ માય રિસ્પોન્સિબિલિટી એઝ વેલ મારા વાલાઓ એ વિધર્મી લોકો ઘણી બધી વાર એવી વાતો મને તમને શીખવાડી જાય છે જે આપણે વચન જાણનાર હોવા છતાં પણ જાણતા નથી અથવા જાણીએ છીએ કરીએ છીએ આ જસ્ટિસ જે ઈસુ ખ્રિસ્ત માટે સર્વ કરવામાં આવી તે અલ્ટિમેટલી જે ગ્રેટર જસ્ટિસ છે જે પ્રભુ બાપની જસ્ટિસ છે તેને પૂરી કરવામાં મદદ કરે છે તમે કલ્પના કરો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે જેમણે કદી પાપ જાણ્યું નહીં તે મારીને તમારે માટે પાપરૂપ બન્યા પ્રભુ સુખ્રિસ્ત કે જેઓ જે કંઈ પણ તોહમતો આ ત્રણ તોહમતો એમના પર મૂકવામાં આવી હતી બ્લાસ્ટેમીની ત્યારબાદ એ કર ભરવાની ના પાડવાની ઉશ્કરી કરવાની અને ત્યારબાદ ત્રીજી જે એમના પર તોહમત આવી હતી કે તે રાજા છે એવું ક્લેમ કરે છે આ ત્રણ ત્રણ તોહમતો ખોટી હતી છતાં પણ પ્રભુ સુખિસ્તનો ન્યાય આ બાબતે થાય છે તેમને મરણ દંડ મળે છે પણ આ જે મરણ દંડ આ જે ન્યાય પ્રભુ સુખ્રીસ પર અન્યાયને રીતે કરવામાં આવે છે તે અલ્ટિમેટલી પ્રભુની યોજનાની અંદર એ મારાને તમારા માટે વધુ સારો ન્યાય બની રહેશે કેમ કે પ્રભુ એ મારીને તમારી જગ્યાએ એ વધુ મરણ સહન કરે છે એ જે પ્યાલો છે એ પ્રભુ સુખ્રીસ મારાને તમારા માટે પીવે છે એ પ્યાલાનો કન્ટેન્ટ શું હતો આપણે હમણાં જ જોયું એ પ્યાલાનો કન્ટેન્ટ હતો એ પ્રભુનો કોપ તેઓ મારાને તમારા માટે પીવે છે પ્રભુ બાપ એ સુખ્રીસને તજી દે છે તેમણે ખરેખર મરણ તમને તજી દેવાના હતા બટ હી ડઝ ઓલ ધીસ થિંગ્સ ઓન હિઝ ઓન સન બિકોઝ હી લવ્સ યુ એન્ડ મી મારાવા લો બારાબ્બાસ એ દિવસે ખરેખર કહી શક્યો કે પ્રભુ શુ ખ્રિસ્તે જે મરણ મારે સહવાનું હતું તેમણે પોતે સહી લીધું ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે હું તમે પણ કહી શકીએ છે કે જે મરણ જે શિક્ષા જે કોપ એ મારેને તમારે સહેવાનો હતો એ પ્રભુ સુ ખ્રિસ્તે મારેને તમારે માટે સહી લીધો જરૂરી ભણીની યાત્રામાં હું ને તમે જ્યારે આપણો વધંભ ઉચકીને ઈસુ જેવા બનવાનો યત્ન કરતા આગળ વધીએ છે મારા વાલાઓ લેટ અસ નેવર ફોરગેટ ધ કોસ્ટ ધેટ પેડ ફોર યોર એન્ડ માઇન સલ્વેશન પ્રભુ મને તમને બચાવવા માટે કેટલી અજાયબ જેવી કિંમત ચૂકવે છે તે મારે તમારે કદી વિસરવું જોઈએ નહીં